सोच न्यूज, एक नई सोच के साथ। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ, હું છું રવિ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કલોલ તાલુકાના સાંતેશ ગામની સીમમાં આવેલ હનુમાન મંદિરના જીર્ણોદ્વારની જરૂર વર્તાઈ રહી છે। હાલ રાજકારણની ખેંચતાણમાં હનુમાન દાદાનું આ મંદિર પણ અટવાયું હોવાની વાતો વહેતી થઈ છે। કલોલ તાલુકાના સાંતેશ ગામની સીમમાં કેનાલ પાસે કોઈ અજ્ઞાત ભાવિક દ્વારા સ્થાપિત હનુમાન મંદિરનો જીર્ણોદ્વાર કરવાની માંગ જોર પકડી રહી છે। અયોધ્યામાં નિર્મિત નૂતન રામ મંદિરમાં રામ ભગવાનની પ્રતિષ્ઠા બાદ સમગ્ર ભારત દેશમાં ભગવાન શ્રી રામ અને રામ ભક્ત હનુમાનજીના મંદિરોનો જીર્ણોદ્વાર થઈ રહ્યો છે, ત્યારે આ મંદિરનું પણ જીર્ણોદ્વાર કરાય તેવી માંગ ઉઠી છે। દેશમાં વિવિધ સ્થળે રામ મંદિરો અને હનુમાન મંદિરો બની રહ્યા છે, ત્યારે સાંતેશ ગામમાં રામ ભક્ત હનુમાનજીના આ વર્ષો જૂના મંદિરનો પણ જીર્ણોદ્વાર કરાય તે ઇચ્છનીય છે। કોઈ ભાવિક દ્વારા બનાવાયેલ આ મંદિરનું હાલ કોઈ રણીધણી નથી અને હનુમાન દાદા જંગલમાં અટવાઈ રહ્યા છે। હાલ વયોવૃદ્ધ મહારાજ આ મંદિરમાં સેવા પૂજા કરે છે, ત્યારે કલોલ તાલુકાના સાંતેશ ગામની સીમમાં કેનાલ પાસે શોભતું વર્ષો જૂનું હનુમાન મંદિર ખાડામાં આવેલું હોય અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી વેઠવી પડે છે, ત્યારે આ મંદિરનો જીર્ણોદ્વાર કરાય તો આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની શકે તેમ છે। કેનાલ પાસે રમણીય વાતાવરણ અને કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા મંદિરને પુનઃ સ્થાપિત કરવામાં આવે તો આજુબાજુના ગામડાના લોકોને પણ હનુમાનજી મહારાજના દર્શનનો લાભ મળી શકે તેમ, કોઈ વિના વિલંબે આ મંદિરના જીર્ણોદ્વાર માટે ભાવિકો અને ગ્રામજનો આગળ આવે તે ઇચ્છનીય છે।